नमस्कार मित्रों, आप जो रहे हो विजय न्यूज चैनल उसो नेगस पटेल अवे जो ये समाचार विगत बार कोकरे तालुकाना अणीवाडा गामे सातमा तबक्कानो सेवा सेतु कार्यक्रम योजायो हतो। કોકરે તાલુકાના અણીવાડા ગ્રામ પંચાયત સમરસવાની હતી ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને બાળકો દ્વારા સ્વાગત ગીત ગવાયું હતું અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર અને કોકરેજ મામલતદાર એમટી રાજપૂત સહિત ભારતીય જનતા પાર્ટીના અંદાભાઈ પટેલ ચેરમેન બનાસ ડેરી અને થરા માર્કેટયાર્ડ તેમજ કોકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ભારતસિંહ ભટ્ટેસરિયા હંસપુરી ગોસ્વામી દિનેશભાઈ ઠક્કર સહિત અણીવાડા ગ્રામ પંચાયતના સરપંચો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વારસદારોને રૂપિયા 50,000ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને સરકારી લાભો વિશે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં લોકોએ જુદી જુદી યોજનાઓ અંગે જાણકારી મેળવીને લાભ લીધો હતો ત્યારે બનાસ બેંક ચેરમેને જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ બેંક દ્વારા લોન આપવામાં આવશે તેમાં જમીન વિહોણા લોકો ફેરિયાને પણ પગભર કરવા માટે પાલનના ધંધા રોજગાર માટે સહાય આપવામાં ટૂંક સમયમાં યોજના અમલમાં મૂકવામાં આવશે ત્યારે વિશ્વ કોરોના મહામારીમાં લોકોના આરોગ્યની ચિંતા કરતી સરકારના માસ્ક પહેરીને બહાર નીકળવાના અભિગમ અપનાવે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી ભોગવવી પડે છે કારણ કે ગામમાં રહેતા લોકોને બજારમાં કે દૂધ ડેરીએ દૂધ ભરવા માટે જવાનું હોય ત્યારે પોલીસ દ્વારા માસ્ક ન હોય તો રૂપિયા 1,000નો દંડ વસૂલ કરવામાં આવે છે એટલે હવે આ દંડ બંધ કરવામાં આવે અથવા તો સામાન્ય લોકોને 100 કે 200 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે શું હવે સરકાર દ્વારા માસ્કનો દંડ વસૂલ કરવાનું બંધ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું।